Continue in our lecture. In previous lecture, we are discussions about traditional commerce and e-commerce, and e-commerce advantage and disadvantage of e-commerce. From now, we are talking about business model of e-commerce. In this lecture, we are cover about business to consumer, business to business, consumer to consumer, and consumer to business. Four different types of business models which are currently available in market, and we follow this model for business, right? So let's start. We are start our lecture, e-commerce business models. So the business model of e-commerce are defined based on the parties involved in the type of the business activity or service provided. Okay, એટલે જે બિઝનેસ કરે છે એ પાર્ટીઝ અને સેના રિલેટેડ એ લોકોની સર્વિસ છે અને શું એક્ટિવિટી છે એના ઉપરથી એ લોકોના મોડેલ્સ ડિસાઇડ થતા હોય છે, રાઈટ? મેની બિઝનેસ મોડેલ્સ હેવ બીન પ્રપોઝ્ડ ફોર ઈ-કોમર્સ, બટ ધ ફોલોઈંગ આર ધ મોસ્ટ પોપ્યુલર અમંગ ઓલ. જનરલી ઓલ ધ ક્લાસિફિકેશન ઇઝ ડન ઓન ધ બેસિસ ઓફ હુ ઇઝ સેલિંગ ઓફ ટુ હુમ, એટલે કોણ સેલિંગ કરે છે અને કોના થ્રુ કરે છે એના બેસિસ પર મોડેલ ડિસાઇડ થાય. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ સેલિંગ કંપની અને તમે, તો અહીંયા બિઝનેસ ટુ કન્ઝ્યુમર છે, કેમ તો પેલા લોકો બિઝનેસ કરી રહ્યા છે અને આ તમે કસ્ટમર છો, રાઈટ? એક મોબાઈલ કંપની વાળો બીજા ડિસ્ટ્રીબ્યુટર ને મોબાઈલ આપે છે, તો આ થઈ ગયું બિઝનેસ ટુ બિઝનેસ, કેમ તો ડિસ્ટ્રીબ્યુટર બી એક બિઝનેસ જ કરે છે અને વેચવા વાળો કંપની જે બ્રાન્ડ છે એ પણ એક બિઝનેસ જ કરે છે, તો આ થઈ ગયું બિઝનેસ ટુ બિઝનેસ. નાઉ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, તો ઓએલએક્સ એન્ડ ક્વિકર, ઓએલએક્સ પર આપણે જૂની વસ્તુ વેચીએ છીએ એટલે આપણે છે તો એક કસ્ટમર જ, અને આપણે બીજા કોઈને વેચીએ છીએ તો એ પણ આપણો થઈ ગયો એક કસ્ટમર, એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. એન્ડ લાસ્ટ વન ઇઝ કન્ઝ્યુમર ટુ બિઝનેસ, તો કન્ઝ્યુમર પોતાની કોઈ વસ્તુ પ્રોડક્ટ વેચે, લાઈક અહીંયા વેચવું એટલે ઓપ્શન કરવું બી કહી શકીએ આપણે, તો એ થઈ ગયું કન્ઝ્યુમર ટુ બિઝનેસ. આપણે એ બધાને વન બાય વન ડિટેલમાં જોઈએ. પહેલી વાત કરીએ બિઝનેસ ટુ કન્ઝ્યુમર, જેને બી ટુ સી ના નામથી ઓળખાય છે, રાઈટ? તો બિઝનેસ ટુ કન્ઝ્યુમર રિફર ટુ ધ બિઝનેસ એન્ડ ઓર્ગેનાઇઝેશન ધેટ સેલ્સ પ્રોવાઈડ ઓર સર્વિસીસ ટુ કન્ઝ્યુમર ઓવર ધ ઇન્ટરનેટ યુઝિંગ વેબસાઇટ, રાઈટ? એ પ્રોડક્ટ અથવા સર્વિસને સેલ કરશે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ, રાઈટ? ઇટ ઇઝ કોલ્ડ બી ટુ સી, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. કન્ઝ્યુમર ફ્રોમ એનીવેર કેન બ્રાઉઝ એન્ડ ઓર્ડર ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ એની ટાઈમ, રાઈટ? આપણે કોઈ બી જગ્યા પરથી કોઈ બી પ્રોડક્ટ અને સર્વિસને આપણે ઓર્ડર આપી શકીએ છીએ અને આપણે સર્વિસનો એડવાન્ટેજ લઈ શકીએ છીએ. ધ સેલર કેન સેલ પ્રોડક્ટ ડાયરેક્ટલી ટુ ધ કન્ઝ્યુમર, સેલર બી ડાયરેક્ટ કોઈ બી પ્રોડક્ટને સેલ કરી શકે છે. And the buyers are individual customers. This is the type of e-commerce that the customer are most like to see on internet. એટલે આવા જે ઇન્ટરનેટ થ્રુ જતા મોસ્ટ ઓફ આવા કસ્ટમર આપણને ક્યાં જોવા મળે છે? ઇન્ટરનેટ. Lately, it has gained a high popularity amongst consumers due to simplified and fast way to buy a product. Normally, અહીંયા પ્રોડક્ટ સૌથી વધારે વેચાતા હોય, કેમ તો કસ્ટમરને બી ડાયરેક્ટ વસ્તુ એની મળી જતી હોય છે અને કન્ઝ્યુમરે બી પોતાની સારી સારી વસ્તુ અહીંયા એ લોકો મૂકતા હોય છે. અપાર્ટ ફ્રોમ ઓનલાઈન રિટેલિંગ, બી ટુ સી ઓલ્સો ઇન્ક્લુડ સર્વિસ લાઈક ઓનલાઈન બેન્કિંગ, રિયલ એસ્ટેટ સર્વિસીસ, ટ્રાવેલ સર્વિસીસ એન્ડ મેની મોર. એટલે જે ઓનલાઈન બેન્કિંગ છે, રિયલ એસ્ટેટ સર્વિસીસ છે અને ટ્રાવેલ સર્વિસ છે, એ બધું બી કોનો પાર્ટ છે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર. સમ એક્ઝામ્પલ ઓફ બિઝનેસ ટુ કન્ઝ્યુમર વેબસાઇટ આર amazon.com, reddit.com, webmart.com એન્ડ flipkart.com. આ ચારો ચાર વેબસાઇટના નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ઇન ધ ફોલોઈંગ લિસ્ટ વિચ ઇઝ ધ નોટ એક્ઝામ્પલ ઓફ બી ટુ સી, એક્ઝામ્પલ નથી, યાદ રાખજો. તો એમેઝોન, ફ્લિપકાર્ટ, વેબમાર્ટ એન્ડ પેટીએમ. તો અહીંયા આન્સરમાં આવશે પેટીએમ, બીકોઝ સોરી, પેટીએમ ઇઝ વન કાઇન્ડ ઓફ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. પેટીએમ બી વન કાઇન્ડ ઓફ બિઝનેસ. વી કેન સે ફેસબુક, તો ફેસબુક ઇઝ નોટ અ પાર્ટ ઓફ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ફેસબુક ઇઝ અ સોશિયલ મીડિયા માર્કેટિંગ, રાઈટ? સો આ તમારે યાદ રાખવાના કે ચાર વેબસાઇટ છે તમારી બુક પ્રમાણે, એમેઝોન, રેડિફ, વેબમાર્ટ એન્ડ ફ્લિપકાર્ટ. આપણી બુકમાં જે એક્ઝામ્પલ આપેલું છે, જે પોસ્ટર આપેલું છે, એ ફ્લિપકાર્ટનું છે. તમે જોઈ શકો છો ફ્લિપકાર્ટનું જે પેજ છે તે આવી રીતે હાઈલાઇટ થાય છે. ફ્લિપકાર્ટ પરથી કોઈ પ્રોડક્ટ કે કોઈ બુક પરચેસ કરવું હોય તો આવી રીતે આપણે એને પરચેસ કરી શકીએ. અત્યારે ફ્લિપકાર્ટની ડિઝાઇન થોડી ચેન્જ થઈ ગઈ છે, એ લોકોએ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં થોડા ચેન્જીસ કરેલા છે. જો તમને હું લાઈવ એક્ઝામ્પલ બતાવું ફ્લિપકાર્ટનું, તો સૌથી પહેલા તો આપણે ફ્લિપકાર્ટ વેબસાઇટ ઓપન કરીશું, તો પહેલા આપણને કદાચ લોગ ઇન કરાવશે, જો લોગ ઇન નહીં હોઈએ તો. ઓકે,
ओके लॉगिन करावी आपणे लॉगिन नथी करता आपणे विजिटर तरीके જ આવી વૃદ્ધિ કરીએ જો અહીંયા બધી જ પ્રોડક્ટ ને બધી જ આવી જાય છે સપોઝ આપણે શૂઝ જોઈએ તો અહીંયા દરેક શૂઝ ની ફિલ્ટરિંગ ને બધું આવી જાય છે ઓલમોસ્ટ ડિઝાઇન જૂના જેવી જ છે બુક માં જે પ્રમાણે ડિઝાઇન છે એ જ ડિઝાઇન છે ઓકે એટલે આ B2C નું એક એક્ઝામ્પલ છે When we click on icon of any of the ebook, it shows the detail like author's name, price, reader ratings, book review, publisher, and ISBN number. ISBN number means International Standard Book Number. जितली भी branded book छे, ये बताने एक ISBN number provide था, जो unique हो. एक बार जो number provide था ही जो in future पची ये number कोई बिजारे नहीं मिले. इकले ISBN इकले International Standard Book Number. Exam oriented as well as knowledge oriented तुम्हारे याद रखो तो राखी सको छो. ओके એટલે આપણે કોઈ ભી પ્રોડક્ટ પર ક્લિક કરીએ તો પ્રોડક્ટ નું નામ પ્રાઇસ એના રેટિંગ એના રિવ્યુઝ બધું આવવાનું છે ડેફિનેટલી જો અહીંયા ભી સપોઝ હું આ શૂઝ પર ક્લિક કરું છું તો આ શૂઝ ની ડિટેલ્સ ને બધું બીજા પેજ પર એ મને બતાવવાનું છે રાઈટ રિવ્યુઝ રેટિંગ પ્રાઇસ સેલર્સ ની ઇન્ફોર્મેશન જો બધી જ ઇન્ફોર્મેશન અહીંયા મને આપી દે છે રાઈટ કઈ સાઇઝ માં લેવું છે ડિટેલ શું છે યુઝર રિવ્યુ કેટલા આપેલા છે કયા રિવ્યુ આપેલા છે રાઈટ તો આવી રીતે આપણે પ્રોડક્ટ ને પરચેસ કરી શકીએ આ મોડેલ કયો થઈ ગયો B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર નાવ ઇન સિમિલર વે યુ કેન એડ એની નંબર ઓફ પ્રોડક્ટ ટુ ધ શોપિંગ કાર્ટ ફ્રોમ વેરિયસ કેટેગરી યુ વોન્ટ ટુ પરચેસ જે જે પ્રોડક્ટ ને પરચેસ કર્યો એ પ્રોડક્ટ ને આપણે આપણા શોપિંગ કાર્ટમાં એડ કરી શકીએ યુ કેન ઓલસો ડિલીટ અ સિલેક્ટેડ પ્રોડક્ટ ચેન્જ ધ ક્વોલિટી ક્વોન્ટિટી ઓફ ધ પ્રોડક્ટ ઇન યોર શોપિંગ કાર્ટ એટલે શોપિંગ કાર્ટમાંથી આપણે પ્રોડક્ટ ને એડ બી કરી શકીએ રિમૂવ કરી શકીએ અપડેટ કરી શકીએ રાઈટ જો અહીંયા નીચે એડ ટુ કાર્ટ નું ઓપ્શન છે જેવું એના પર ક્લિક કરીશ તો મારા કાર્ટમાં એ ઇન્ફોર્મેશન અચ્છા લોગિન કરવું જરૂરી છે તો હું લોગિન કરી લઉં છું આઈ થિંક સો મારો નંબર અને આઈડી પાસવર્ડ ઓકે સિસ્ટમમાં લોગિન થઈ ગયો હવે હું કાર્ટમાં એડ કરી શકીશ તો જો શોપ નાઉ સપોઝ આપણે શૂઝને જ જોઈએ ને સપોઝ આ શૂઝ ને હું મારા કાર્ટ માં એડ કરવા માંગુ છું તો જો એડ ટુ કાર્ટ પ્રોડક્ટ પર ક્લિક કરીશું એ મારા કાર્ટ પર આવી જશે પછી સાઇઝ સિલેક્ટ કરવાનું કહે છે તો સાઇઝ સિલેક્ટ કરી દીધી હવે એડ ટુ કાર્ટ કરીશું યસ ગોઈંગ ટુ કાર્ટ જો મારા કાર્ટ માં આવી ગયું હું એને અપડેટ બી કરી શકીશ અહીંયાથી 2-3 જેટલી પ્રોડક્ટ મારે લેવી હોય અને મારે અગર તેને ડિલીટ બી કરવી હોય તો અહીંયા રિમૂવ રાઈટ તો સિમ્પલ પ્રોસેસ છે આ એડ ટુ કાર્ટ ના અંદર નું જે આપણે સિમ્પલી આપણે કરી શકીએ છે રાઈટ નાવ સેકન્ડ મોડલ ઇઝ બિઝનેસ ટુ બિઝનેસ ઇન બિઝનેસ ટુ બિઝનેસ મોડલ કોમ્યુનિકેશન ઇઝ ડન બાય વન પાર્ટી ટુ અનધર પાર્ટી વી કેન સે વન કંપની ટુ અનધર કંપની અહીંયા સપ્લાયર બી હોઈ શકે ડિસ્ટ્રીબ્યુટર બી હોઈ શકે કોઈ પણ હોઈ શકે સો બિઝનેસ ટુ બિઝનેસ રિફર ટુ ઇ કોમર્સ એક્ટિવિટી બિટવીન ડિફરન્ટ બિઝનેસ પાર્ટનર્સ In B2B, both the seller and the buyers are business entities, right? So seller bhi business na participant ma chhe, ne buyers bhi business na participant ma chhe. It's unable to business to form e relationship with their supplier, distributor and other agents. Barabar an under kon participant hoy? To supplier hoy sake, distributors hoy sake ane other agents hoy sake. This allows more transparency among the business entity involved and result in more efficiency. બધું કામ અહીંયા નોર્મલી ઓનલાઈન થતું હોય તો પ્રોફિટ લોસ સ્ટોક બધાની ઇન્ફોર્મેશન બી ઓનલાઈન સ્ટોર થતી હોય એટલે જે રિઝલ્ટ છે જે આપણું બિઝનેસ છે એ સારા ટ્રાન્સપરન્સી થતું હોય છે ફોર એક્ઝામ્પલ અ મેન્યુફેક્ચરિંગ ડીલ વિથ ધ સપ્લાયર ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ હોલસેલર ધ મેન્યુફેક્ચરિંગ યુઝિંગ B2B કેન ક્વિકલી કોમ્યુનિકેશન ટુ ધ સપ્લાયર અબાઉટ ડિસમિસિંગ સ્ટોક પ્રોડક્ટ ધ સપ્લાયર ટર્ન કેન રિસ્પોન્સ ક્વિકલી ટુ ઇટ એટલે સપ્લાયર અને કોમ્યુનિકેશન ને બધા માટે સારું છે With the help of B2B, the companies can improve the efficiency of common business activity like supplier management, inventory management, payment management and many more. જો મેં તમને કીધું તેમ B2B ઓનલાઈન જ ટ્રાન્ઝેક્શન થાય છે એટલે કેટલું સપ્લાયર છે કેટલું ઇન્વેન્ટ છે આપણી પાસે કેટલું પેમેન્ટ આવવાનું છે કોનું ઉધારમાં છે કોનું જમાનમાં છે એ બધી જ એક્ટિવિટી ઓનલાઈન છે એટલે આપણું આ બધામાં ઇમ્પ્રુવ લાવી શકીએ છે ઇટ ઇઝ એન એફિશિયન્ટ મીડિયા ફોર મેનેજિંગ ટેલિમાર્કેટિંગ સપ્લાય ચેન પ્રોસેસમેન્ટ જસ્ટ ઇન ટાઈમ ડિલિવરી ઓનલાઈન સર્વિસીસ એટલે ટેલિમાર્કેટિંગ કરવું બી ઇઝી છે અને આ બધી વસ્તુ B2B છે B2B ની વેબસાઇટ છે commodity.com આ એક વેબસાઇટ છે અને બીજી છે tradeindia.com આ બે વેબસાઇટ યાદ રાખજો જ્યાં B2B નું એક એક્ઝામ્પલ ત્યાં લોકો ફોલો કરે છે નેક્સ્ટ મોડલ C2C
કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. આના માટે ક્વિકર અને ઓએલએક્સ યાદ રાખવાનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ, રાઈટ? સો કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર રિફર ટુ ઈ કોમર્સ એક્ટિવિટી ઇન્વોલ્વ ટ્રાન્ઝેક્શન બિટવીન એન્ડ અમોંગ ધ કસ્ટમર્સ. ઓકે, અહીંયા કોઈ બાયર્સ નહીં હતું, અહીંયા કોઈ સેઠ નથી, બધા શું છે, કન્ઝ્યુમર છે, બધા કોણ છે, લેવા વાળા જ છે. ઓકે, ઇટ અનેબલ ધ કન્ઝ્યુમર ટુ ડાયરેક્ટલી ડીલ વિથ ઈચ અધર થ્રુ ઓનલાઈન ઓપ્શન એન્ડ ક્લાસિફાઈડ એડવર્ટાઇઝિંગ વિથઆઉટ ધ ઇન્વોલ્વ ઓફ ધ થર્ડ પાર્ટી. એટલે ક્યાં તો તમે ઓપ્શન કરી શકો, એટલે તમારી વસ્તુનું તમે ઓપ્શન કરાવી શકો, ક્યાં તો તમે એડવર્ટાઇઝિંગ કરીને એ વસ્તુને વેચી શકો છો. એની ઇન્ટરનેટ યુઝર કેન બીકમ અ વેન્ડર ઓર પરચેસર એટ અ સી ટુ સી વેબસાઇટ. એટલે કોઈ બી જેને ઇન્ટરનેટ એક્સેસ કરતા આવડે છે તે પરચેસ બી કરી શકે છે, તે વેન્ડર બી છે. ઓકે, ઓક્શન સાઇટ આર અ ગુડ એક્ઝામ્પલ ઓફ સી ટુ સી મોડલ. ઇફ વી હેવ એની પ્રોડક્ટ ટુ સેલ, વી કેન ગેટ ઇટ લિસ્ટ એટ ઓક્શન સાઇટ એન્ડ અધર કેન બાય ઇટ ફોર બીટ ફોર ઇટ. સમ એક્ઝામ્પલ ઓફ સી ટુ સી, સી ટુ સી માટેનું મેં તમને એક્ઝામ્પલ પહેલા જ કહી દીધું, ઓએલએક્સ અને ક્વિકર અને બીજું એક ઈબે, રાઈટ? તો આ ત્રણ વેબસાઇટ શોના માટે છે, સી ટુ સી. નાવ લાસ્ટ વન ઇઝ સી ટુ બી, રાઈટ? સો અહીંયા કન્ઝ્યુમર બિઝનેસ કરે છે. ઓકે, કન્ઝ્યુમર ટુ બિઝનેસ ઇન્વોલ્વ રિવર્સ ઓપ્શન વેર ધ કન્ઝ્યુમર ડિટરમાઇન ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, રાઈટ? અહીંયા આખી પ્રોસેસ અલગ થાય છે, રિવર્સ થાય છે. નોર્મલી કેટલું હોય કે સેલર ડિસાઇડ કરે કે પ્રાઇસ કેટલામાં છે, પણ અહીંયા કોણ ડિસાઇડ કરશે? કન્ઝ્યુમર ડિસાઇડ કરશે. ઓકે, ઇન ધીસ ટાઈપ ઓફ ઇ-કોમર્સ કન્ઝ્યુમર હેવ અ ચોઇસ ઓફ વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ અલોંગ વિથ ધ ઓપોર્ચ્યુનિટી ટુ સ્પેસિફાઈ ધ રેન્જ ઓફ ધ પ્રાઇસ ધેટ ધે કેન અફોર્ડ ઓર આર વિલિંગ ટુ પે ફોર અ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર સર્વિસીસ. એટલે પર્ટિક્યુલર પ્રોડક્ટ અને સર્વિસ માટે આપણે મેક્સિમમ કેટલું પે કરી શકીએ એનું વન કાઇન્ડ ઓફ આપણે શું આપવું પડે, એવરેજ પ્રાઇસ આપવી પડે, રાઈટ? અગર સેલર્સ ને પોસાય છે તો એક્સેપ્ટ કરીને એ વસ્તુને સેલિંગ કરી શકશે. ઓકે, ધ કંપનીઝ બીડ ટુ ઓફર ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ ધ કન્ઝ્યુમર. This helps reducing and merging time while increasing flexibility for both consumer and company. C2B use internet to reverse the normal buying process wherein the consumer decide what they are willing to pay and business decide where to accept it or not. એટલે આપણા ઉપર ડિસાઈડ થાય છે. આપણે કહી શકીએ વન કાઇન્ડ ઓફ લેવેજ કરવું, અથવા આપણે કહી શકીએ કે ઊંચ નીચ થવું. કન્ઝ્યુમરે ડિસાઈડ કરવાનું છે કે કેટલી પ્રાઇસ રાખવી છે. સેલર ડિસાઈડ કરશે કે હા મને આ પ્રાઇસમાં પોસાશે કે નહીં પોસાશે. એટલે અહીંયા કન્ઝ્યુમર નું હેપીનેસ થવાના ચાન્સીસ વધારે છે. આના માટેની બે વેબસાઇટ છે, એક છે bitstall.com અને એક છે jitlay.in. આ એક્ઝામમાં બહુ વાર પૂછાય છે C2B ની વેબસાઇટ, ને નોર્મલી jitlay.com હોય છે, પણ આપણે યાદ રાખવાનું છે jitlay.in. ઓકે, .in અહીંયા એ યાદ રાખજો. તો આ ચાર મેઇન મોડલ છે, એના સિવાયના બીજા મોડલ બી છે, જે છે ગવર્મેન્ટ ટુ બિઝનેસ G2B આપણે એને કહી શકીએ, ગવર્મેન્ટ ટુ સિટીઝન G2C એને આપણે કહી શકીએ, એન્ડ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જેને G2G કહી શકીએ. તો આપણે આ લોકોને બી એકવાર જોઈ લઈએ વન બાય વન. આજનો છેલ્લો ટોપિક છે અને અહીંયા આપણું ચેપ્ટર બી ઓવર થઈ જશે. તો પહેલી વાત કરીએ ગવર્મેન્ટ ટુ બિઝનેસ, રાઈટ? તો આપણા બિઝનેસ એક્ટિવિટીમાં ગવર્મેન્ટ જે રોલ નિભાવે, આપણે જે ટેક્સ ભરીએ છીએ, જે પેમેન્ટ કરીએ છીએ, IT જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, તો એ બધું શું થઈ ગયું? ગવર્મેન્ટ ટુ બિઝનેસ, રાઈટ? Government to business refer to the service and information provided by to government to business organization through vast network of government websites. Government ne direct website che. GST bhi one kind of G2B thai gai. Okay. A business organization can get all the information related to business policy, approval for starting the business, setup requirement and other specification from this website. Ekle policy che, બિઝનેસ નું સેટઅપ છે, એ બધી જ આપણે વેબસાઇટ પર બધું રજીસ્ટ્રેશન કરાવવું પડે. તમને ખબર જ હશે, જ્યારે બી આપણે કોઈ મોટી બિઝનેસ લઈને બેસીએ ત્યારે એનું રજીસ્ટ્રેશન કરાવવું, એનું ટ્રેડમાર્ક કરાવવું, એ બધું કરાવવું કમ્પલસરી છે. તો એના માટે ગવર્મેન્ટના સહી સિક્કા અને ગવર્મેન્ટને સિગ્નેચર ઓથોરાઇઝિંગ હોવું જરૂરી છે. તો એના માટે ગવર્મેન્ટને આપણે થોડા પેમેન્ટ કરવું પડે છે, જેને આપણે G2B કહી શકીએ. વેરિયસ ફોર્મ કેન બી ફિલ્ડ એન્ડ સબમિટ ઓનલાઈન ટુ ધ રિલેટેડ ગવર્મેન્ટ ઓફિસર. ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એની કઈ વેબસાઇટ છે? IncomeTaxIndia.Government.in. આ વેબસાઇટ યાદ રાખજો. તો ટેક્સ રિલેટેડ જેટલી બી વેબસાઇટ છે આપણે અહીંયા કરીશું, IT ની જે વેબસાઇટ છે તે અહીંયા. ચલો, બીજું આવ્યું ગવર્મેન્ટ ટુ સિટીઝન. તો આપણે ઘર વેરો, આવક વેરો, આ બધો જેટલો બી વેરો ભરીએ છીએ એ બધો કયો કહેવાય? G2C, એટલે કે ગવર્મેન્ટ ટુ નોર્મલ સિટીઝન, રાઈટ? ગવર્મેન્ટ ટુ સિટીઝન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ e-government. આને કયું કહેવાય? e-governance. The objective of this business model is to provide good and efficient service to individual citizen. Okay, apre je vero bhariye je je charges bhariye che je educational tax ne badu bhariye che e ultimately apra mate j bhariye che ek sara citizen ne eno benefit malvano che, right? The website provide information regarding various government department, various welfare schemes,
different application form to be used by the citizen etc. એટલે ગવર્નમેન્ટની જેટલી ભી સ્કીમ ને ગવર્નમેન્ટના જેટલા ભી પોલિસી ચાલતા હોય તે બધું તમે અહીંયા આ વેબસાઈટ પર જોઈ શકો છો. ગુજરાત ગવર્નમેન્ટ હેઝ ડેવલપ ઇટ્સ ઓન નેટવર્ક કોલ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક GSWAN. આ ગુજરાત સ્ટેટની પોતાની ઓફિશિયલ વેબસાઈટ છે. વેબસાઈટનું નામ છે www.gswan.government.in. ઓકે, આ વેબસાઈટ ઓફિશિયલ છે જેના પર તમે ગુજરાત ગવર્નમેન્ટની બધી પોલિસી ને બધું જોઈ શકો છો. એનું હોમ પેજ છે, રાઈટ. અને આજનું છેલ્લો ટોપિક ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ, G2G. ઓકે, ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ એટલે કે એક સ્ટેટના ગવર્નમેન્ટ બીજા ગવર્નમેન્ટ સાથે જે કોમ્યુનિકેશન કરાવે, જે બી એ લોકોનું ટર્મ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન બને, એ બધાને આપણે શેમાં કવર કરી લેવાનું? ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ. સો G2G રિફર ટુ ઓનલાઈન નોન કોમર્શિયલ કોમ્યુનિકેશન બિટવીન ધ ગવર્નમેન્ટ એજન્સીસ ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિપાર્ટમેન્ટ વિથ અધર ગવર્નમેન્ટ એજન્સી ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિપાર્ટમેન્ટ, રાઈટ. સ્પેશિયલી ક્રાઇમ બ્રાન્ચ વાળા અને પોલીસ લોકો આને સૌથી વધારે યુઝ કરતા. રાજસ્થાનમાં કંઈક ક્રાઇમ થયો હોય ને ત્યાંથી એની ઇન્કવાયરી ગુજરાતમાં આવે તો એ ગવર્નમેન્ટ એજન્સી અને ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટની સાથે કોમ્યુનિકેશન કરાવવું જરૂરી છે, પછી જ તમે કોઈ બી ઇન્કવાયરી કરી શકો. ઓકે, તો અહીંયા ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટનો આ રોલ આવે છે. ધ શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન હેલ્પ ઇન રિડ્યુસિંગ આઈટી કોસ્ટ, સ્ટેટમેન્ટ સ્ટ્રીમલાઇન પ્રોસિજર એન્ડ ગવર્નમેન્ટ ઓફિસર કેન બી મોર એફિશિયન્ટ. આનાથી શું બેનિફિટ થાય? તો જે લોકો કેસ સોલ્વ કરે છે, જે લોકો એક ગવર્નમેન્ટનું કામ કરે છે, એ બીજા ગવર્નમેન્ટ સાથે ટાઈ અપ કરી લે તો બીજા ગવર્નમેન્ટે પાછું શરૂઆત કરવાની જરૂર નથી. એ લોકોનો હેલ્પ લઈને કામમાં ઇઝી કામ કરી શકે છે. ફ્રોમ ઓલ ધ ઇ કોમર્સ મોડલ ડિસ્ક્રાઇબ અબો, B2C એન્ડ B2B આર ટુ મોસ્ટલી વાઇડલી યુઝ મોડલ. સૌથી વધારે એમાં કયું યુઝ થાય છે? B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને બિઝનેસ ટુ બિઝનેસ, આ સૌથી વધારે યુઝ થાય છે. ધ મેજર ડિફરન્સ બિટવીન ટુ મોડલ્સ ઇન ધ કન્ઝ્યુમર, એટલે આ બંનેમાં શું મેજર ડિફરન્સ છે? તો B2C માં કન્ઝ્યુમર પાર્ટિસિપેટ છે અને B2B માં બંને બિઝનેસ જ છે. ઇન B2B મોડલ ધ કન્ઝ્યુમર આર અધર કંપનીઝ, વાઇલ ઇન ધ B2C મોડલ્સ ધ કન્ઝ્યુમર આર ઇન્ડિવિઝ્યુઅલ. B2B માં કન્ઝ્યુમર જે છે એ કોઈ હશે, કોઈ કંપની જ હશે, જ્યારે B2C માં શું હશે? એક ઇન્ડિવિઝ્યુઅલ પર્સન પણ હોઈ શકે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇ કોમર્સ. નાવ આપણે પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ લેક્ચરથી, ગુરુવારથી, જેમાં આપણે એમ કોમર્સના વિશે ભણીશું, મોબાઈલ કોમર્સના વિશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો.